આ ચૂંટણી એ આવતા દિવસમાં ગુજરાત કોને સોંપવું, કોના હાથમાં ગુજરાત સલામત છે, એની ચર્ચાઓ સમગ્ર દેશમાં ચાલે છે. અને એટલા માટે આખે આખી કેન્દ્ર સરકાર અને કોંગ્રેસનું દિલ્હીનું મોવડી મંડળ આજે ગુજરાતમાં ઉતરી પડ્યું છે. મેં તો અમરેલીએ બતાવ્યું છે. આમ તો મને ગૌરવ નરહરિભાઈ એ વાતનું છે કે આ વિસ્તારની જનતાએ, આ વિસ્તારના મતદારોએ રૂપાલા સાહેબે હમણાં એક ઉલ્લેખ કર્યો હતો અમારી ચિતલની મીટિંગમાં, 1978માં પહેલી વહેલી ચૂંટણી જિલ્લા પંચાયતની લડવા માટે હું ઉમેદવારને રૂપાલા સાહેબ પ્રચારમાં લઈને મને ત્યાં ગયેલા અને મંચ ઉપર જે બેઠેલા એના નામ લઈને ઉલ્લેખ કર્યો કે 78થી આ જ ઉમેદવાર, હું જ પ્રચારક અને આ જ કાર્યકર્તાઓ જે મંચ ઉપર છે, જે સામે બેઠા છે, એના નામ લઈ શકાય અવિરતપણે સતત સાતત્યપૂર્ણ રીતે 34 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું કામ કરીને વિજય અપાવવા મથી રહ્યા છે. એટલું નહીં, સતત વિજય અપાવે છે. મિત્રો, તમારા કારણે હું નથી માનતો કે કોઈને આવું સદભાગ્ય પ્રાપ્ત થયું હોય. મિત્રો, તમારા ભરોસે, તમારી તાકાત ઉપર આ વખતે અમરેલીમાંથી ચૂંટણી મારે લડવી કે કેમ ખૂબ ગંભીરતાથી ચર્ચાઓ ચાલતી હતી. મને લડાવો કે કેમ, ટિકિટ આપી કે કેમ નહીં બોલું, પણ આ અંગેની ખૂબ ગંભીરતાઓથી ચર્ચા ચાલતી હતી. પણ રૂપાલા સાહેબે એ ભરોસો આપ્યો પાર્લામેન્ટરી બોર્ડને કે અમરેલીના કાર્યકર્તાઓ ગમે એવી પરિસ્થિતિનો સામનો કરીને વિજય અપાવવાની અને વિજય હાંસલ કરવાની ટેવવાળા કાર્યકર્તાઓ છે. આ એ કોઈ કાર્યકર્તાઓ નથી કે મુશ્કેલી આવે એટલે મોઢું હંગરીને ભાગે. આ તો આવનાર પડકારોને ઝીલનારા કાર્યકર્તાઓ છે. અને તમારા ભરોસે ભારતીય જનતા પાર્ટીએ મને મેદાનમાં ઉતાર્યો. મિત્રો, આપ સૌ જાણો છો, એ દિવસોમાં અખબારના માધ્યમથી, અફવાઓના પ્રચારથી કેવું વાતાવરણ હતું. મિત્રો, મને ગૌરવ છે, મારા બૂથ સુધીના કાર્યકર્તાઓએ જે પરિશ્રમ કર્યો, જે મહેનત કરી, જે લોકોને વિશ્વાસ અપાયો, એના કારણે અફવાઓના પરપોટા આજે ફૂટી ગયા. એ પરપોટા ફોડવાનું કામ આપ સૌએ કર્યું છે. મિત્રો, હું તો આભાર માનું છું કોંગ્રેસ વાળાનો હોત આજે. મિત્રો, એના દેશના સર્વોચ્ચ પાટલી કુંવર આજે આપણી ધરતી ઉપર આવ્યા અને તમે એને તાકાત દેખાડી દીધી. એના કરતા 3 ગણી રેલી તમે કાઢીને એની હેઠે એવો રેલો આવ્યો કે બોલવામાં તથ બોલી નહીં, ક્યાં કંઈક અમરેલીમાં પાણી નથી મળતું. અરે મિત્રો, એને ખબર નથી એની હેઠે પાણીનો રેલો આવ્યો એટલે એ પાણી નથી મળતું. એ વર્ષો વહી ગયા, કોંગ્રેસના શાસનમાં નહોતું મળતું. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નરેન્દ્રભાઈ મોદી પહેલી મે ઉજવી ત્યારે ખાતરી આપી ગયા કે અમરેલીમાં જે 15 દિવસે પાણી મળી રહ્યું છે, આવતા દિવસોમાં રોજ પાણી મળે એની વ્યવસ્થા કરીશું. મિત્રો, આજે 1-2 દિવસે આપણે કરી શક્યા છીએ 15 દિવસમાંથી, આવતા દિવસોમાં અમરેલી શહેર, અમરેલી જિલ્લામાં સુવ્યવસ્થિત આયોજિત કરીને પૂરતા પ્રમાણમાં પાણી મળે એની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીનું શાસન કરવાનું છે. મિત્રો,
ભારતીય જનતા પાર્ટી પડકારોથી પાછી ભાગે એમ નથી. આટલા વર્ષો પછી અમરેલીને વિકાસ માટે જે તક સાંપડી છે, અફવાનો અપગોળો ચગાવનાર મિત્રો તમે જાણો છો કે આ વળી ઠેબીના ડેમને આખરી સ્વરૂપ રૂપાલા સાહેબે ન આપ્યો તો એ ડેમ ભરવાનો વારો ન આવ્યો. એવા તમે સ્વીકારીએ ડેમ બાંધવાની શરૂઆત, ટેન્ડર બહાર પાડવાની શરૂઆત, એના જાણીતા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવાની કામગીરી, એ બધા કોંગ્રેસના શાસનમાંથી હતી મુખ્ય પોર્સ. પણ એના આજુબાજુના પાળાઓ જમીન લેવલના હતા ત્યારે આ મેઇન પોર્ટથી કાંઈ પાણી ભરાય નહીં. એ રૂપાલા સાહેબ જ્યારે એ વિભાગના મંત્રી વિના રાત દિવસ કામ કરીને પાળાઓ બાંધ્યા. મિત્રો આખો કેસ લાંબો ચાલાવો ની ચર્ચાઓ નથી જવું, પરંતુ કોર્ટનો વિવાદ પાણીમાં ભરાય નહીં. અગાઉ ખાતરી આપી હતી કે અહીંથી કોંગ્રેસ છૂટા હે તો અમે ડેમ તાત્કાલિક પાટિયા બંધ કરીને ભરીશું. ભરી ન શક્યા. આજ ઉમેદવાર ચૂંટાણા પછી એમની નિષ્ફળતા અને નિષ્ક્રિયતાના કારણે આપ સૌએ એમને રિજેક્ટ કર્યા. કોંગ્રેસે ફરી વખત અજમાવવાનો પ્રયત્ન કર્યો. રિજેક્ટ કરેલો માલ કોઈ દુકાનમાં ખરીદવા જઈ સાઈડમાં મૂકી દીધા પછી ખરાબ છે એમ કીધા પછી એને પુનઃ લેતા પહેલા હોવાર વિચાર કરીએ કે નહીં. એ સ્થિતિમાં મિત્રો સ્થિતિ એ આવી કે આ ડેમના પાટિયા એમને બંધ ન કર્યા, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બંધ થયા. અને કોંગ્રેસને એમ કે ભૂલી ગયા કે એમના વડવાઓએ કરેલા કરતૂતો, એમણે જેવા ડેમના પાટિયા બંધ થયા તો મેઇન પોર્શન જે હતો એ લીકેજ થયો, તિરાડ પડી, સરકારમાં જાણ થઈ, રાતોરાત હળવે હળવે કરતા ખાલી કરવું પડ્યું. અને ખાલી કર્યા પછી રિપેર કરવા માંડ્યો. એટલે કોંગ્રેસ એમ કે આ રૂપાલા સાહેબને દિલીપભાઈને ભાજપમાં જશે, ધરણા ઉપર બેઠા જીવરાજ મહેતા ચોકમાં, અને મેં સરકારના રેકોર્ડ ઉપરથી બધી જ માહિતી લઈને આવતી ટાઈમ્સમાં છપાવી. મિત્રો એની પાથરેલી ચાદર મૂકીને ભાગી ગયા તો એની હેઠે રેલો આવ્યો. એમના વડવામાં કૃત્ય કરી ગયા હતા ભ્રષ્ટાચારના. પણ ભારતીય જનતા પાર્ટીની આ સરકારે મિત્રો આ ડેમ સાહેબ જયારે જોઈ પત્રકાર મિત્રોએ આંગળી અટાડીએ તો ખરી જાય એ સ્થિતિમાં નબળું કામ કોંગ્રેસે કર્યું હતું. મિત્રો એ કામને જમીનદોસ્ત કરીને નવેસરથી એકડે એકથી 10 કરોડના ખર્ચે એક અઠવાડિયામાં મંજૂર કરીને કામગીરી શરૂ કરી દીધી. ભારતીય જનતા પાર્ટી વિકાસના પ્રશ્ને કોઈ બાંધછોડ કરવા માંગતું નથી. આપ સૌ અમદાવાદથી આવતા હશો તમે જોઈ શકતા હશો કે જેવડી પીવાના પાઇપલાઇન છે એવડી જ પીવાના પાઇપલાઇન આજે જબરજસ્ત રીતે કામ ચાલુ છે. જે આવતા દિવસોમાં ટૂંક સમયમાં એ પાણીની પાઇપલાઇન આવી જશે ત્યારે અમરેલી જિલ્લામાં 600 ગામડાઓમાંથી એક પણ ગામ પીવાના પાણીની મુશ્કેલીઓ નહીં અનુભવે. મિત્રો અને આ પરિસ્થિતિનું નિર્માણ એ આ સરકારે કર્યું છે. છેલ્લા 40 વર્ષના કોંગ્રેસના શાસનમાં એક ફૂટ પણ પાઇપલાઇન ત્યાંથી નાખી નહોતી. આ સરકારે 800 કિલોમીટર કરતા વધારાની, ભારતીય જનતા પાર્ટીની સરકારે 800 કિલોમીટર વધારાની લાઇન નાખીને આ વિસ્તારને પીવાના પાણીની સગવડતાઓને વ્યવસ્થા કરી છે. એ સ્થિતિનું નિર્માણ હોય એ માત્ર પીવાના પાણીનો સવાલ નહીં, સમગ્ર વિસ્તારમાં કૃષિ ક્ષેત્રની વાત હોય, આરોગ્ય ક્ષેત્રની વાત હોય, અનેક વાતો કરી શકાય એમ છે. પણ હમણાં હમણાં કોંગ્રેસને ખેડૂતો ઉપર બહુ વાલ ઉભરાઈ ગયું છે, ખૂબ વાલ ઉભરાઈ ગયું. એટલે ખેડૂતોની વાતો સાહેબ જ્યાં હોય ત્યાં માંડે. એટલે મારે ખેડૂતો પ્રત્યેનો એમનો પ્રેમ કેવો હતો એ યાદ અપાવવું છે. ખેડૂતોનો પ્રેમ અને કોંગ્રેસ
આની હકીકત આ રાજ્યમાં જે બનેલી છે એ ધ્યાન ઉપર મૂકવા માંગુ છું મિત્રો. કોંગ્રેસના શાસનમાં ખેડૂતો ઉપર લેવી લેવાનો કાયદો હતો. મિત્રો, લેવી લેવાનો કાયદો આ શબ્દ બોલીએ તો સાહેબ છેલ્લા 20 વર્ષમાં તો કોંગ્રેસ ગુજરાતમાં છે નહીં, અને 10 વર્ષનો જુવાન હોય એટલે લેવી હું કે કાયદો હું એને અરે કઈ લેવા દેવા ન હોય. એટલે 30 વર્ષના જુવાનને લેવી હું કહેવાય એ ખબર નહીં પડે. એટલે મારે મૂળ લેવીથી સમજાવવું પડશે. લેવી લેવાનો કાયદો ખેડૂતના ખેતરમાં કઈ પાકે કે ન પાકે સરકાર નક્કી કરે કે આ ખેડૂતને આટલા વીઘા જમીન, આટલું અનાજ, આટલી મગફળી, આટલી આ વસ્તુ, આટલી વીઘે પાકે, અને સરકાર એમ કે તમારે આટલું પાક્યું એટલે 10% લેખે બજારમાં ગમે એ ભાવ હોય તમારે સરકારને એટલા ભાવે એના ગોડાઉનમાં જમા કરાવવું પડે, અને જમા ન કરાવો તો તમારા ઉપર પોલીસ કેસ થાય, તમને જેલમાં પૂરી દે. આ કાયદો ગુજરાતમાં મિત્રો મને યાદ છે, 30 વર્ષ પહેલાનો કિસ્સો મને યાદ છે બરાબર, કે કોંગ્રેસના શાસનમાં 30 વર્ષ પહેલા બાજરીની ઉપર લેવી આવી હતી. 30 વર્ષ કરતા ઓછા સમયમાં એનું જ્યારે શાસન હતું ત્યારે બાજરી ઉપર લેવી આવી હતી, અને બાજરી ઉપર લેવી આવી ત્યારે બજારમાં લગભગ 20 રૂપિયે મણ ભાવ હતો, અને સરકારે નક્કી કર્યું કે ખેડૂતોને પાક્યું હોય કે ન પાક્યું હોય એમણે 12 રૂપિયે સરકારમાં એના ગોડાઉનમાં જમા કરાવવો પડશે. મિત્રો, જે ખેડૂતોને પાક મળ્યો હતો એમણે તો 12 રૂપિયા સરકારને આપ્યું. પોલીસ અને અધિકારીઓની દાખલા કારણે જે ખેડૂતો આર્થિક રીતે સક્ષમ હતા એ ખેડૂતોએ બજારમાંથી 20 રૂપિયા ખરીદીને સરકારને 12 રૂપિયે એના ગોડાઉનમાં જમા કરાવ્યું. પણ જે ખેડૂતોને પાક્યું નહોતું, ખરીદવાની શક્તિ નહોતી, એવા ખેડૂતો પર કોંગ્રેસના શાસનમાં પોલીસ કેસ કરવામાં આવ્યા. લગભગ ગુજરાતમાં 3000 કરતા વધારે ખેડૂતોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. મિત્રો, આ કોંગ્રેસના શાસનમાં ખેડૂતોના ખેતરમાં પાક્યા કે ન પાક્યું હોય તમે સરકારના ગોડાઉનમાં અનાજ ન આપો એના કારણે જેલના સળિયા પાછળ ધકેલી દે એ કોંગ્રેસની નીતિ હતી. મિત્રો, અને જ્યારે 3000 જેટલા ખેડૂતોને છેલ્લા સળિયા પાછળ ધકેલી દીધા ત્યારે ગુજરાતના ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો. ખેડૂતોના આગેવાનોએ ગાંધીનગરમાં સંમેલન બોલાવ્યું. આ સંમેલનમાં ખેડૂત અગ્રણીની માગણી હતી કે લેવીનો કાયદો પાછો ખેંચો, અમારા ખેડૂતો પર પોલીસ કેસ કર્યા છે પાછા ખેંચો. મિત્રો, ખેડૂતો પર આવો ત્રાસદાયક કાયદો હોય અને આ લેવીનો કાયદો પાછો ખેંચો એની માગણી કરતા હોય તો માગણી વ્યાજબી કહેવાય કે નહીં? શાંતપણે માગણી કરતા હોય, પોલીસ કેસ પાછા ખેંચો એની માગણી કરતા હોય એવા સમયે ગાંધીનગરમાં બેઠેલી કોંગ્રેસની સરકારે હુકમો છોડ્યા કે આ સંમેલનને વિખી નાખો. મિત્રો, આ સંમેલન ઉપર એ વખતના કોંગ્રેસના શાસકોએ જુલમ ગુજવવાની શરૂઆત કરી, લાઠીચાર્જ શરૂ કર્યો, ખેડૂતોમાં ભાગમજ પછી ઘોડા દોડાવ્યા. મિત્રો, આનાથી સંતોષ ન થયો, ભાગતા ખેડૂતો પર ગોળીબાર કર્યો અને ખેડૂતોની લાશો ગાંધીનગરના પાદરમાં ઢાળી દીધી. મિત્રો, ગાંધીનગરને ખેડૂતોના લોહીથી લથપથાવી દીધું આ કોંગ્રેસના શાસકોએ. મિત્રો, કોંગ્રેસના શાસકોએ માત્ર ગાંધીનગરમાં ગોળીબાર કર્યો એવું નહીં, આપણા જિલ્લામાં વડિયા તાલુકામાં સન્નાળીમાં ખેડૂતો માગણી કરી રહ્યા હતા કે અમને આ લંગડી વીજળી ન આપો, અમારી મોટર બળી જાય છે, અમારું ટ્રાન્સફોર્મ બળી જાય છે, ટ્રાન્સફોર્મ બળ્યા પછી એક મહિના સુધી રિપેર થઈને આવતું નથી, અમને સરળતાથી પૂરતા વોલ્ટેજ સાથેની વીજળી આપો. મિત્રો, વીજળીની માગણી કરનાર ખેડૂતો પર
એ વખતના કોંગ્રેસના શાસકોએ ગોળીબાર સીધો કરીને આ નાના એવા ગામમાં સોનાળીમાં પણ ખેડૂતોની લાશ ઢાળી દીધી. માત્ર આ જિલ્લામાં નહીં, વિસાદર હોય, મહેસાણા હોય, દહેગામ હોય, પરલો જામનગર હોય, રાજકોટ હોય, આ રાજ્યના તમામ જિલ્લાઓમાં આ કોંગ્રેસના શાસકોએ ખેડૂતો પર ગોળીબાર કરીને કઈ ખેડૂતોની હત્યાઓ કરી છે. એ કોંગ્રેસે એમ કે દિશા બદલો, દશા બદલો, આ ખેડૂતોએ ગ્રામ્ય જનતાએ કઈ દિશા બદલીને કઈ દિશા તરફ જવાનું છે? એ દિશા તરફ કે ગુજરાતમાં ખેડૂત સલામત નહોતો, રાત દિવસ મહેનત કરે, પેટનું રડા એટલું થાય નહીં, અને તોય તમે એની ઉપર દાદાગીરી કાયદાથી કરીને ના પેલા જેલમાં પૂરી દો. એ કાયદાના શાસનમાં આ કોંગ્રેસે દિશા આપી હતી એ તરફ જવું. મિત્રો, મને ગૌરવ અને આનંદ એ વાતનો છે, નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવી, એમણે આ જવાબદારી કૃષિ સાથે જયારે કાયદાની મને સોંપી તો પહેલું વહેલું કામ એમણે ચીંધ્યું કે ગુજરાતમાં નડતા કાયદાઓ, ખેડૂતોને અવરોધતા કાયદાઓ. આ સ્થિતિમાં જ્યારે કોંગ્રેસની શાસનમાં જે કાયદાઓ હતા ખેડૂતોને જનતાને અવરોધક પૂરતા, એ દૂર કરવાની જવાબદારી સોંપી મિત્રો, ત્યારે આજે મિત્રો હું ગૌરવપૂર્વક કહી શકીશ કે નરેન્દ્રભાઈ જવાબદારી સોંપી ત્યારે 50-50 વર્ષથી કેટલાય કાયદાઓ મુંબઈ એક્ટના નામે ચાલતા હતા, એ ગુજરાત તો કર્યું, પરંતુ બાળપણથી જે મારા મગજમાં હતું કે લેવીના કાયદાએ આ ખેડૂતોની સાથે અન્યાય કરીને અનેક ખેડૂતોને જેલ ભેગા કર્યા છે, અનેક ખેડૂતો પર ગોળીબાર કરીને એમના ડ્રીમ ઢાયા છે, આવો કાયદો આ ગુજરાતમાં ન ચાલે. અને એટલા માટે આ કાયદો દૂર કરવા માટે અમે વિધાનસભામાં વિધેયક લાવ્યા. વિધેયક લાવીને મિત્રો, જ્યારે હું આ વિધેયક વિધાનસભામાં રજૂ કરીને લેવીનો કાયદો દૂર કરવા માટે પ્રયત્ન કર્યો હતો, ત્યારે મિત્રો મારા મગજમાં મારા મનમાં એ વિચાર ઘૂમતા હતા કે ગાંધીનગરમાં જ્યારે લેવીનો કાયદો પાછો ખેંચો, એની માંગણી કરીને ખેડૂતો મળ્યા છે, એના ઉપર ગોળીબાર છૂટો હશે, આ ગોળીબારમાં ખેડૂતોને ગોળી વાગી છે, બીજી બાજુ પોકારતો હશે કે લેવીનો કાયદો દૂર કરો, લેવીનો કાયદો દૂર કરો. મિત્રો, આમ કાયદો દૂર કરવાની માંગણી કરતા હતા, પણ ત્યારે કાયદો દૂર ન થયો. નરેન્દ્રભાઈની સરકારમાં આ કાયદો દૂર કરીને એ ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપી. મિત્રો, આ ભારતીય જનતા પાર્ટીની સરકારે એમને શ્રદ્ધાંજલિ આપી, અને એવી શ્રદ્ધાંજલિ આપી ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એક એવી સરકાર છે જેમણે ખેડૂતોના હિતના રક્ષણની વાતો કરી છે, એટલું નહીં અમલીકરણ પણ કર્યું છે. આપની વચ્ચે વિવેકજી આવી રહ્યા છે, આપણે સૌ વિવેક ઓબોરેજી આપણી વચ્ચે આવી ગયા છે. હું શહેર ભાજપના પ્રમુખને વિનંતી કરું, એમને ખેસ પહેરાવીને એમનું સ્વાગત કરે. અહીંયા આપણો મંચ રૂપાલા સાહેબ આવ્યા છે, નરહરિભાઈ આવ્યા છે, વિવેકજી આવ્યા છે, પાછો કાઢો ગળામાંથી ખેસ, સ્વાગત કરીએ આપણા મહેમાનોનું. આપણા ઉમેદવારનું પ્રવચન ચાલુ હતું ત્યારે ફિલ્મ સમ્રાટ અભિનેતા વિવેકજી આપ હમારે યહાં અમરેલી કી ધરતી પર આયે, જિન્હોને સમગ્ર ગુજરાત કો પહેલે મુખ્યમંત્રી કી ભેટ દી હૈ. આજ હમારે દિલીપભાઈ સંઘાણી ઓર હમારા દો રાજસ્વી કરો મિસ્ટર રૂપાલા સાહેબ હમારે સામને ઉસકે બીચ મે આપ બેઠે હૈ, તો આપ યહાં ગુજરાત મે નરેન્દ્ર મોદી કે વિકાસ કાર્યો કી બાત કરને આયે હમ અમરેલી કી ઓર સે. આઈ વુડ લાઈક ટુ વેલકમ ટુ અમરેલી, જોરદાર તાલીઓથી આપણે એમને વધાવીએ.
આપણી વચ્ચે ઉપસ્થિત જેવો પાંચ જોરદાર, આપણે પણ કેસરીઓ માવો ખેસ કાઢીને વિવેકજીને આપણે કેસરીઓ બતાવીએ કે અમરેલી જિલ્લાનું નેતૃત્વ રાજસ્વ નેતૃત્વમાં કેટલું